ભારત સરકારે એર ઇન્ડિયામાં પોતાની સો ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો છે સરકારે સોમવારે તેના માટે પોતાનો પ્લાન પણ સાર્વજનિક કરી દીધો છે એર ઇન્ડિયા પર કુલ લોન લગભગ અઠાવન હજાર કરોડ રૂપિયા છે આ સાથે જ મેનેજમેન્ટ નિયંત્રણનો અધિકાર પણ સફળ બોલી લગાવનારના હાથમાં જતો રહેશે સરકારે એર ઇન્ડિયા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે રસ દાખવવા માટે સત્તર માર્ચ સુધીની ડેડલાઇન જાહેર કરી છે આતે કેવો વિકાસ સરકારે વધુ એક કંપની વેચવા કાઢી પહેલા નવરત્ન કંપનીઓ હવે એર ઇન્ડિયા વેચવા કાઢી એર ઇન્ડિયા એક્સપ્રેસ ની 100% ની ભાગીદારી ની હરાજી થશે હરાજી જીતના ને મેનેજમેન્ટ ને કંટ્રોલ પણ મળશે 17 માર્ચ સુધી મંગાવી અરજીઓ સરકારી એર ઇન્ડિયાની સો ટકાની ભાગીદારી વેચવાનો પ્લાન તૈયાર કરી દીધો છે તમામ વિરોધોની વચ્ચે સરકાર એર સરકારે આ આ સોમવારે પ્રાથમિક જાણકારી આપતું મેમોરેન્ડમ જાહેર કરી દીધું છે દેવામાં ડૂબેલી એર ઇન્ડિયાનો સો ટકા હિસ્સો વેચવા માટે સરકારે સત્તર માર્ચ સુધી અરજીઓ મંગાવી છે યોગ્ય રીતે ટેન્ડર્સ ભરનાર લોકોની માહિતી એકત્રીસ માર્ચે આપવામાં આવશે સરકારે સોમવારે બિડિંગના દસ્તાવેજ જાહેર કર્યા છે આ દસ્તાવેજ પ્રમાણે જે કંપની એર ઇન્ડિયા ખરીદશે તેને કંપનીનો મેનેજમેન્ટ કંટ્રોલ પણ સોંપવામાં આવશે એર ઇન્ડિયા એક્સપ્રેસના પણ સો ટકા શેર વેચવામાં આવશે આ એર ઇન્ડિયાની સબસિડિયર છે જે સસ્તી એલાયન્સ કંપનીનું પણ સંચાલન કરે છે જોઈન્ટ વેન્ચર એઆઈ એસએટીએસ પણ પચાસ હિસ્સો વેચવાની યોજના છે એઆઈ એસએટીએસ એર ઇન્ડિયા અને એસ એટીએસ લિમિટેડ વચ્ચે પચાસ પચાસ ટકાની ભાગીદારી છે એરપોર્ટ પર ઇન્ટરનેશનલ લેવલની સુવિધા આપવાના હેતુથી આ વેન્ચરની શરૂઆત કરવામાં આવી હતી હરાજી પ્રક્રિયામાં સામેલ થવા માટે સત્તર માર્ચ સુધી અરજી આપી શકાશે અનસટ એન્ડ યંગ પ્રાઇવેટ લિમિટેડ એર ઇન્ડિયાની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાના સલાહકાર છે આ પહેલા સરકારે બે હજાર અઢારમાં એર ઇન્ડિયાનો છોતેર ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ત્યારે કોઈ તૈયાર ન હતું અંતે સરકારે સો ટકા હિસ્સો અને મેનેજમેન્ટ પણ સોંપવાનો નિર્ણય કર્યો છે એર ઈન્ડિયાની સ્થિતિ સારી ન હોવા છતાં કંપનીઓને તેને ખરીદવામાં રસ દાખવી રહી છે મહત્વપૂર્ણ એરપોર્ટ પર સ્લોટ છે તેની પાસે મોટો ટેકનિકલ મેન પાવર અને ફ્લાઇટ્સ છે ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા પર અઢાર હજાર કરોડનું દેવું છે અને બોલીમાં અઢાર હજાર કરોડનું દેવું પણ બતાવવામાં આવશે